नमस्कार मित्रों, स्वागत है फरी एक बार अपनी यूट्यूब चैनल न कॉमर्स की अंदर। मित्रों, आज ना वीडियो नी अंदर आपणे वात करवानी छे पशुपालन योजना 2020 नी अंदर संपूर्ण सहाय छे ए आई खेडूतना पोर्टल पर हाल उपलब्ध छे। सरकारी सहाय 38 जेटली नवी सबसिडी सहाय छे हालनी अंदर उपलब्ध छे। अनेकविध सहायो आनी अंदर उपलब्ध छे। सहाय केटली मळवापात्र थशे, सबसिडी क्यारे मळशे, क्यारे फॉर्म भराशे, केवी रीते फॉर्म भरवा, तेनी संपूर्ण माहिती आ वीडियोनी अंदर आपेल छे। तो 38 जेटली नवी सबसिडी पशुपालन योजना माटे, खाण दाण माटे अलग विध योजनाओ छे। चेनलनी अंदर नवा हो, सब्सक्राइब करवानो बाकी होय तो खास करीने सब्सक्राइब करी लेजो। हवे जोईए 38 जेटली नवी सबसिडीओ। पशुपालन योजना नी अंदर टोटली अत्यारे हालनी अंदर आई खेडूत पोर्टल उपर टोटल 38 जेटली योजनाओ छे ये चालू छे। एनी अंदर सौ प्रथम बात करिए तो सौ प्रथम पहली योजना छे अनुसूचित जातिना जे पशुपालको छे एने माटे पावर ड्रीवननी चाप कटर खरीदी उपर सहाय मळशे। आजे फॉर्म छे ए 14/6/2020 थी लईने 14/7/2020 सुधी फॉर्म भरी शकशो। आनी अंदर तमने रुपया मळशे 18,000 सहाय अने अथवा तमने 75% थी सहाय जे ओछो हशे ए मळवापात्र थशे। बीजा नंबरनी जे सहाय छे पशुपालन योजनानी अंदर એમાં અનુસૂચિત જાતિના જનજાતિના પશુપાલક માટે જે મિલ્કિંગ મશીન છે એ ખરીદવા ઉપર સહાય મળવાપાત્ર થશે। આમાં તમને રૂપિયા 33,750 રૂપિયાની સહાય મળશે। કેટલા? તો કે 33,750 રૂપિયાની સહાય મળશે અથવા તમને 75% સહાય જે બેમાંથી ઓછું હશે એ મળવાપાત્ર થશે। એના પછી ત્રીજા નંબરની જે સહાય આવે છે ફોર્મ ભરવાનું જે સેમ તારીખ રહેશે 14/6/2020 થી લઈ અને 14/7/2020 સુધી। ત્રીજા નંબરની સહાય છે અનુસૂચિત જાતિના જે પશુપાલકો છે જેના જે ગાભણ પશુઓ છે ગાય અને ભેંસ છે તેના ખાણ દાણ માટે એટલે કે કપાસ યા ખોળ જે લેવું હોય એના માટે પણ સરકાર છે એ સહાય આપે છે। આ તમામ જે સહાય છે એ સરકારી સહાય છે, આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ઉપલબ્ધ છે। એની અંદર તમને રૂપિયા 3,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। ખાણ દાણ તમારે ખરીદવું હોય, તમારે પશુપાલન હોય અને તમારે ખાણ કે પશુઓ માટે ખરીદવું હોય તો તમને એમાં 3,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે। તારીખ છે 14/6/2020 થી લઈ 14/7/2020 સુધી સહાય મળવાપાત્ર થશે। એના પછી અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘા પાલનની તાલીમ અંતર્ગત સ્ટાઇપન યોજના એટલે કે મરઘા પાલન હોય તો તમે એમાં તમને 2,000 રૂપિયા પર મંથ સ્ટાઇપન છે એમાં મળી શકે છે। અનુસૂચિત જાતિના મહિલા લાભાર્થીઓને બકરા એકમ દીઠ 10+1 માટે એટલે કે 11 બકરાઓ માટે કહેવાય સહાય છે મળવાપાત્ર થશે। એની અંદર પાંચમા નંબરની સહાય છે રૂપિયા એમાં 90,000 રૂપિયાથી લઈ અને 45,000 રૂપિયામાં એટલે કે જે એકમના કિંમત 90,000 રૂપિયા સહાય છે અને જે તમારે મહત્તમ કિંમત છે એમાં 45,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે। છઠ્ઠા નંબરની સહાય છે અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પાવર ડ્રીવન જે ચાપ કટર છે એ ખરીદવા પર તમને મળે છે સહાય છઠ્ઠા નંબર ઉપર રૂપિયા 18,000 અથવા 75% સહાય છે એ મળવાપાત્ર થશે એટલે કે 18,000 અથવા જે 75% જે ઓછું હશે એ એમાં મળવાપાત્ર થશે। સાતમા નંબરની સહાય ઉપર વાત કરીએ આપણે તો અનુસૂચિત જાતિના જે લોકો છે પશુપાલકો એ મિલ્કિંગ મશીન તમારે ખરીદવું હોય અનુસૂચિત જાતિના જે લોકો છે એના માટે તો એના માટે મળશે રૂપિયા 33,750 સહાય। આમાં મળશે 33,750 સહાય। એના પર આઠમા નંબરની સહાય મળી રહી છે આવી રહી છે એમાં મળશે તમને અનુસૂચિત જાતિના પશુપાલકો જે ગાભણા પશુઓ છે ગાય ભેંસ માટે ખાસ કહેવાય ને ખાણ અને જે કપાસિયા માટેની જે સહાય છે એમાં તમને સહાય મળશે કેટલા રૂપિયાની તો આઠમા નંબરની સહાયમાં મળશે તમને રૂપિયા 3,000 રૂપિયાની પૂરી સહાય। આઈ ખેડૂતની પોર્ટલ ઉપર યોજના ચાલુ છે। અનુસૂચિત જાતિના પશુપાલકો રહેઠાણ માટે કહેવાય કે જે કેટલ શેડ પાણીના ટાંકા બનાવવા હોય આ યોજનાની અંદર સહાય માટે ગાય ભેંસ માટે કહેવાય કે વર્ગના પશુઓ બે માટે છે તમારે પાણીનો ટાંકો બનાવવો હોય ગાયને પશુ માટે પીવા માટે નવમા નંબરની યોજનામાં વાત કરીએ તો રૂપિયા 20,000 રૂપિયાની સહાય છે એ ટાંકા માટે તમને મળવાપાત્ર થશે। આગળ વાત કરીએ દસમા નંબરની યોજના ઉપર વિશેષ વાત કરીએ આપણે તો એની અંદર તમને મળશે મિત્રો અનુસૂચિત જાતિના લાભાર્થીઓને બકરા એકમ દીઠ 10+1 માટેની સહાય। દહમા નંબરમાં તમને મળશે રૂપિયા 90,000 સહાય સબસિડી। 11મા નંબર ઉપર વાત કરીએ તો જનજાતિના જે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ છે મરઘા પાલનની તાલીમ કેન્દ્ર માટેની સ્ટાઇપન યોજના છે 11મા નંબર ઉપર રૂપિયા તમને 2,000 સહાય છે એ મળવાપાત્ર થશે। ફોર્મ ભરવાની તારીખ છે 14/6/2020 થી લઈ અને 14/7/2020 સુધી। આ તમામ ફોર્મની જે અત્યારે 38 સબસિડી જોઈએ છે એમાં તમામ સેમ તારીખ રહેશે।
આગળ વાત કરીએ 12મા નંબર ઉપર સહાય નીકળીને આવી છે આર્થિક નબળા વર્ગ માટે મરઘા પાલન તાલીમ કેન્દ્ર સ્ટાઇપન્ડ યોજના છે. રૂપિયા તમને સહાય મળશે આમાં 2000 રૂપિયા, કે આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો હોય અને મરઘા પાલન કરવું હોય તો એને 2000 રૂપિયાની સહાય છે સ્ટાઇપન્ડ રૂપે મળવા બદલ થશે. 13મા નંબરની સહાય નીકળીને આવી રહી છે 13મા નંબર ઉપર, તો એની અંદર છે મિત્રો એકથી વધુ કહેવાય કે 1-20 દૂધાળા જે પશુઓ છે ને એકમ સ્થાપના માટે અનુસૂચિત જાતિના જે પાલકો છે ને 12% વ્યાજ સહાય મળશે. 13મા નંબરમાં સહાય તમને પેઠે રૂપિયા મળશે, એની અંદર 12% સુધીનું કહેવાય ને કે જે વ્યાજ છે એ 5 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજનામાં મળવાપાત્ર થશે. એટલે કે પશુ એકમના કિંમત દેથી કહેવાય કે બેંક છે એ બેંક પશુ ખરીદવા માટે અમને એકમ દીઠ છે એ રૂપિયા 12%, જે 12% સુધીનું વ્યાજ છે એ વર્ષના 5 ગાળા દરમિયાન તમને મળવાપાત્ર થશે. 14મા નંબરમાં જે સહાય નીકળીને આવી રહી છે એની અંદર વાત કરીએ તો એની અંદર પણ કંઈક એવું જ નીકળીને આવી રહ્યું છે કે 1-20 દૂધાળા પશુઓ માટે 12% વ્યાજ સહાય મળવાપાત્ર થશે. 1-20 15મા નંબરની સહાય છે એ પણ સેમ એમાં જ રહેશે, એમાં પણ 12% છે, એમાં 1-20 જે દૂધાળા પશુઓ છે એના માટે 12% વ્યાજ સહાય મળવાપાત્ર થશે. એના પછી નેક્સ્ટ જે સહાય છે 16મા નંબરની, એમાં જનરલ કેટેગરીના લાભાર્થીઓ છે એના બકરા એકમમાં 10 જે એની અંદર તમને રૂપિયા 90,000ની સહાય છે એ 16મા નંબરમાં મળવાપાત્ર થશે. 17મા નંબરની અંદર વાત કરીએ તો દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન તાલીમ કેન્દ્ર માટે 17મા નંબરની સહાય છે રૂપિયા 2000માં, આમાં તમને સહાય મળવાપાત્ર થશે. 18મા નંબરની યોજના ઉપર નીકળીએ વાત કરીએ તો 18મા નંબર ઉપર તમને મળવાપાત્ર સહાયની અંદર વાત કરી દો તો રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક જે પુરસ્કાર વિતરણ સમારોહ છે યોજના માટે તમને આની અંદર જે ઇનામ છે રૂપિયા 10,000થી લઈ 5,000 અલગ અલગ ઇનામ વિતરણ છે, એ વિશેષ માહિતી છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ લિંક, ત્યાંથી તમે આ. 19મા નંબરની સહાયની વાત કરીએ તો રાજ્યના અનુસૂચિત જાતિના વિસ્તારના ગ્રામ્ય દૂધ ઉત્પાદક સરકારી મંડળી માટે જે કહેવાય દૂધ ઘર બનાવવું હોય તો રૂપિયા 10 લાખથી રૂપિયા 5 લાખ સુધીની મર્યાદાની અંદર આ સબસિડી સહાય મળવાપાત્ર થશે. 20મા નંબરની અંદર વાત કરીએ મિત્રો તો આની અંદર રૂપિયા સહાય છે એ રૂપિયા કહેવાય કે 1 લાખ સુધીની સહાય 20મા નંબરની અંદર રાજ્યના અનુસૂચિત જનજાતિના ગ્રામ્ય દૂધ ઉત્પાદક માટે કહેવાય કે મંડળ માટે જે ઓટોમેટિક મિલ્ક જે કલેક્શન સિસ્ટમ તમારે ખરીદવી હોય તો રૂપિયા 1 લાખ સુધીની સહાય છે એ તમને 20મા નંબરની અંદર સબસિડીમાં મળશે રૂપિયા સહાય 1 લાખ સુધીની સહાય. એના પછી વિશેષ વાત કરીએ આગળ તો એની અંદર તમને જે સહાય મળવાપાત્ર થઈ રહી છે એની અંદર 21મા નંબરની અંદર રાજ્યના અનુસૂચિત જનજાતિના વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ગોડાઉન બનાવવું હોય તો તમને રૂપિયા 10 લાખથી 5 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે. એની અંદર વાત કરીએ 22મા નંબરની અંદર સહાય જે નીકળીને આવી રહી છે 22મા નંબર ઉપર, જે અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદક કરતી મંડળી છે એમાં એ જે MADM એટલે કે મંડળી માટે ભેળસેળ ચકાસણી માટે મશીન ખરીદવું હોય તો 22મા નંબર ઉપર તમને સહાય મળવાપાત્ર છે 1,25,000 રૂપિયા. તમારે જે 1,25,000ની સહાય છે એમાં મળવાપાત્ર થશે રાજ્યના અનુસૂચિત જાતિના જે વિસ્તારોની અંદર ગ્રામ્ય દૂધ ઉત્પાદક સરકારી જે મંડળી માટે મશીન ખરીદવું હોય તો એના માટે. 23મા નંબરમાં જે સહાય મળી રહી છે અનુસૂચિત જાતિના ગ્રામ્ય વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી મંડળી માટે જે બલ્ક મિલ્ક કુલર છે જે BMC તરીકે મેળવવું હોય તો 23મા નંબરમાં સહાય તમને રૂપિયા મળશે, જે અલગ અલગ સહાય છે આની અંદર રૂપિયા 7.5 લાખથી લઈ અલગ અલગ સહાયો છે એ મળવાપાત્ર થશે. 24મા નંબરમાં જે સહાય મળવાપાત્ર થશે મિત્રો તમને અનુસૂચિત જાતિના જે ગ્રામ્ય વિસ્તારની અંદર દૂધ ઉત્પાદન કરતી જે મંડળીઓ છે એના માટે ગોડાઉન બનાવવું હોય તો તમને એમાં રૂપિયા 10 લાખથી 5 લાખ સુધીની સહાય છે મળવાપાત્ર થશે. 25મી નંબરની અંદર વાત કરીએ તો જે અનુસૂચિત જાતિના વિસ્તારોમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે એને દૂધ ઘર બનાવવું હોય તો 25મા નંબરમાં રૂપિયા તમને 10 લાખથી 5 લાખ સુધીની સહાય છે આમાં પણ મળવાપાત્ર થશે. સેમ બધીમાં તારીખ છે 14/6 લઈ અને સેમ 14/7 સુધી આમાં તમને ફોર્મ ભરી શકશો. 27 નંબરની અંદર વાત કરીએ મિત્રો તો આગળની સબસિડી ઉપર વાત કરીએ તો રાજ્યના અનુસૂચિત જાતિના ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે MADM જે 27 નંબરમાં સહાય છે તમને રૂપિયા 1,25,000ની સહાય મળવાપાત્ર થશે. 27 નંબરની અંદર 1,27,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. રાજ્યના અનુસૂચિત જાતિના ગ્રામ્ય વિસ્તારોની અંદર દૂધ મંડળી તમારે કરવી હોય જે મિલ્ક કુલર જે BMC તમારે નાખવું હોય તો 28 નંબરમાં તમને સહાય મળવાપાત્ર થશે રૂપિયા 7.5 લાખથી અલગ અલગ સહાયો પેકેજ એમાં મળશે. 29મા નંબરની વાત કરીએ તો ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી માટે દૂધ ઘર બનાવવું હોય 29મા નંબરમાં તો એમાં તમને મળશે રૂપિયા
5 લાખ થી લઈ અને 10 લાખ રૂપિયાની સીધી સહાય. 30મા નંબરની અંદર વાત કરીએ મિત્રો, તો 30મા નંબરની અંદર દૂધ ઉત્પાદક મંડળી માટે ઓટોમેટિક મિલ્ક મશીન છે એની અંદર 30મા નંબરની અંદર તમને મળશે રૂપિયા 1 લાખ સુધીની સહાય. એના પછી આગળમાં વાત કરીએ તો 31મા નંબરની જે સહાય નીકળીને આવી રહી છે, રાજ્યની અંદર ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગોડાઉન ખરીદવું હોય, તમારે ગોડાઉન બનાવવું હોય સોરી, તો એના માટે તમને 31મા નંબરની સહાય મળશે રૂપિયા 10 લાખ થી 5 લાખ સુધીની સહાય. રાજ્યના ગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી માટે દૂધ ભેળસેળ મશીન ચકાસણી ખરીદવું હોય 32મા નંબરમાં, તો આમાં તમને મળશે 1 લાખ રૂપિયાની સહાય. આગળ વાત કરીએ 33મા નંબરની સહાયની અંદર વાત કરીએ, રાજ્યની અંદર ગ્રામ દૂધ ઉત્પાદક માટે જે BMC મશીન ખરીદવું હોય 33મા નંબરમાં, તો આમાં તમને મળશે 33મા નંબરની સહાયની અંદર. એમાં પણ અલગ અલગ સહાય છે, અલગ વિધ સહાય 7.5 થી લઈ અને અલગ અલગ સહાયો છે. પછી 34મા નંબરની અંદર સહાય મળી છે શુદ્ધ સંવર્ધન દ્વારા, કહેવાય રાજ્યના સ્થાનિક ઓલાદોગ જે ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલા વાછરડાના પશુપાલક પ્રોત્સાહન માટે તમને જે 34મા નંબરની અંદર સહાય છે એમાં રૂપિયા 3000ની સહાય મળશે. 34મા નંબરની સહાયમાં જે તમને રૂપિયા 3000ની સહાય મળવાપાત્ર થશે. 35મા નંબરની વાત કરીએ તો સ્વરોજગાર હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુઓ માટે ડેરી ફાર્મ સ્થાપવાની યોજના છે, તો એની અંદર 35મા નંબરની અંદરથી અલગ અલગ સહાયો છે, આની અંદર પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ. સામાન્ય જાતિના પશુઓ માટે પાવર ડ્રીવન ચાપ કટેર ખરીદવું હોય 36મા નંબરમાં, તો આમાં મળશે 18000 રૂપિયાની સહાય. સામાન્ય જાતિના ખેડૂતો માટે 18000ની સહાય. સામાન્ય જાતિના પશુપાલકો માટે મિલ્કિંગ મશીન ખરીદવું છે દૂધ ડેરી માટેનું, તો 37મા નંબરની અંદર મળશે તમને 33750ની સહાય. અને લાસ્ટમાં છેલ્લી સબસિડીની અંદર વાત કરીએ તો જે છેલ્લી સબસિડી છે એની અંદર સામાન્ય જાતિના પશુપાલકો ગાભણા પશુઓ માટે ખાણદર માટે ખાસ કરીને આ એક અગત્યની સહાય છે. સામાન્ય જાતિના પશુપાલકો ગાભણા ગાય ભેંસ માટે ખાણદાણ સહિત કરવી હોય તો તમને રૂપિયા મળશે 3000ની ઢોકળ સહાય, જે એની માટે તમને સબસિડી સહાય પેટે મળશે. તો મિત્રો 38 જેટલી આ સબસિડીઓ હાલમાં ઉપલબ્ધ છે આઈ ખેડૂતની પોર્ટલ ઉપર. તારીખ છે વાત કરી દીધી 14/6/2020થી લઈને 14/7/2020 સુધી ફોર્મ ભરી શકશો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો.